चार लोको लग्नની અંદર ભાગીદાર હોય છે, માં બાપ ભાઈઓ અને હગાવાલા ને દીકરી, એમ બધાને અલગ અલગ પસંદ હોય. શાસ્ત્રમાં લખ્યું કન્યા વરજતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ. કન્યા શું જોવે, રૂપાળો છે કે નહીં એટલું જ જોવે. કન્યા વરજતે રૂપમ, દીકરીને જો રૂપાળું મોઢું દેખાઈ ગયું એટલે જાય સ્વામિનારાયણ. પણ બાપ ખાલી રૂપ ન જોવે. માતા વિત્તમ, તમે છોકરો જોવા જાઓ, કન્યાએ પસંદ કર્યો હોય તો તમારી ઘરવાળી તમને પૂછે રૂપિયા વાળો છે કે હાવ હાવ ઠંઠન ભાળ છે. હા, માતા વિત્તમ, પૈસા વાળો હોવો જોઈએ, બીજું હોય કે ન હોય, મીઠું હોય કે ન હોય હાલશે, પણ એનો પૈસા વાળો છે. પિતા શ્રુતમ, પિતા એવું જોવે કે એની આબરૂ તો હારી છે ને, ગામમાં સમાજમાં એના પરિવારમાં એની આબરૂ કેવી છે એ બધાને પૂછે કે માણા કેવા. અને બાંધવ કુલમ ઈચ્છંતી, બાંધવ એટલે એના ભાઈ, કુળવાન છે એ કયા કુળનો છે તો જોવો, આપણને એને મેળ પડે એમ છે ને. અને બીજા બધા મિષ્ટાનમ ઇતરે જના, આજુબાજુ વાળા એમ કે ક્યારે પણ આવો છો, કેમ લાડવા ખાવા મળે ને, એને બીજું કઈ લેવા દેવાનું હોય. અને મિષ્ટન ની હારે આમાં લખ્યું કન્યા રૂપ ગોતે, બાપ બધું જ ગોતે. પણ સારું ઘણી વખત એવું ખબર પડે કે ગમે એટલું સારું ગોત્યું હોય, ગમે એટલું સારું ગોત્યું હોય, ભાગ્યમાં હોય ને એવું જ થાય. હો એક ભજન આવતું, ગીત આવતું, કદાચ મોહન બાપાને આવડતું હશે. અયોધ્યાનું રાજ જોઈ જોઈ સીતા પરણાવ્યા, આ રામ જેવો ધણી મળ્યો, પણ કર્મમાં વનવાસ લખ્યો તો તો માને આખી જિંદગી જંગલમાં કાઢવાની આખી. કેટલું જોયું હશે નકર, હે. અને આ દુનિયાનો કોઈ બાપ એવો છે કે મારી દીકરી દુઃખી થાય એવું ગોતું, પણ કર્મની કઠણાઈ લખી હોય ને મારા બાપ, હો ઘણું સારું હોય તો એવું થાય. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. તન મન ધન ના તલને પીસતી માણે ઘૂમ્યા કરતી, ઘાણે ઘૂમ્યા કરતી. તન મન ધન ના તલને પીસતી ગાણે ઘૂમ્યા કરતી, ભવસાગર રો નહીં ભરોસો પડી ઓટ ઘડી ભરતી, ઓ ઘડી ઓટ ઘડી ભરતી. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું, કાલે સવારે શું થવાનું. દિન ઉગે દિન આથમે રાત નહીં ચિરકાલ, ઊંચી નીચી ફર્યા કરે
આ જીવનની ઘટમાળ, ક્યારેક આમ ને ક્યારેક આમ.